રોજબરોજ થતી અકસ્માતની ઘટનાને ટાળવા હિંમતનગરની એક કોલેજના વિદ્યાર્થીઓએ સ્માર્ટ હેલ્મેટ બનાવ્યું છે. તો કેવું છે આ હેલ્મેટ અને કઈ રીતે તે કામ કરે છે જોઈએ આ અહેવાલમાં. અંતરિયાળ અને નિર્જન માર્ગો પર થતા અકસ્માતોમાં ઘણીવાર તાત્કાલિક સારવાર ન મળવાથી ઘણા લોકો જીવ ગુમાવતા હોય છે. ત્યારે આવી રીતે નિર્જન માર્ગો પર થતા દ્વિચક્રી વાહન ચાલકોના અકસ્માતમાં કોઈની પણ જરૂરિયાત વિના સીધી જ મેડિકલ સેવા મળી શકે એ માટે હિંમતનગરના સાબરડેરી પાસે આવેલી સમર્થ એન્જિનિયરિંગ કોલેજના વિદ્યાર્થીઓએ સ્માર્ટ હેલ્મેટ વિકસાવ્યું છે. આ સ્માર્ટ હેલ્મેટ એકવાર ચાર્જ કર્યા બાદ અમુક કલાકો સુધી તેની સ્માર્ટ સુવિધાઓનો લાભ આપે છે. આ દરમિયાન આ હેલ્મેટ જેવું ફંગોળાય કે તરત જ તેના સેન્સર તેમાં સેટ કરેલા પરિવારના સભ્યો કે પછી મેડિકલ સુવિધાના નંબર પર જીપીએસ સિસ્ટમથી લોકેશન સાથેના મેસેજ મોકલી આપે છે. આ સ્માર્ટ હેલ્મેટ છે જે આપણે બનાવ્યું છે કે જ્યારે કોઈ આપણે રાત્રે જતા હોય અથવા તો કોઈ એવી વિરાન જગ્યા હોય જ્યાં આપણે ડ્રાઇવિંગ કરીને જતા હોય તો એક્સિડન્ટ થાય તો એ જગ્યાએ એક્સિડન્ટ થયું એવી જાણ કરવાવાળું કોઈ હોતું નથી, જેના કારણે જેમનું એક્સિડન્ટ થયું છે એમનું મૃત્યુ નીપજે છે, એમને તાત્કાલિક સારવાર મળતી નથી. આ સ્માર્ટ હેલ્મેટ બનાવ્યું છે જેના માટે અમે લોકોએ. આ એક સ્માર્ટ હેલ્મેટ એવું છે કે જે એક્સિડન્ટ થશે તો એ એક્સિડન્ટને સેન્સ કરશે અને જીપીએસ અને જીએસએમ થ્રુ એ મેસેજ સેન્ડ કરી આપશે કે જે નંબર આપણે અંદર એડ કર્યો હોય એ નંબર ઉપર એ મેસેજ સેન્ડ કરી આપશે જે જગ્યાએ એક્સિડન્ટ થયું એ જગ્યાના લોકેશનનું. જીપીએસ દ્વારા લોકેશન ટ્રેસ થશે અને જીએસએમ એ મેસેજ સેન્ડ કરશે જે નંબર આપણે અંદર એડ કર્યો હોય. મેસેજ આપણે જે નંબર એડ કર્યો હોય એ નંબર ઉપર પોલીસને એટલે એમ્બ્યુલન્સનો નંબર એડ કર્યો હોય તો 108 નંબર ઉપર મેસેજ જશે. આપણે કોઈ પરિવારજનમાંથી કોઈને નંબર એડ કર્યો હોય તો એમને મેસેજ જશે કે આ જગ્યા ઉપર લોકેશન ઉપર એક્સિડન્ટ થયું છે. આનાથી થશે એવું કે એ જગ્યા ઉપર એક્સિડન્ટ થયું એનું જાણ મળશે અને તાત્કાલિક એને સારવાર મળશે જેનાથી એમનો જીવ બચી જશે. તો આ સ્માર્ટ હેલ્મેટ અમે એના માટે બનાવ્યું છે કે કોઈ એવી જગ્યાએ એક્સિડન્ટ થાય કે જ્યાં જાણ કરી શકાય એવું ના હોય તો આ હેલ્મેટની મદદથી લોકેશન ટ્રેસ કરી અને એ જગ્યાનું જાણ મળી શકાય છે અને કોઈની કિંમતી જીવન બચાવી શકાય છે. આ હેલ્મેટમાં એક ઓન ઓફ સ્વિચ છે જે તમે સફર શરૂ કરો એટલે એક્ટિવ થઈ જાય છે. બાદમાં તેનામાં રહેલા સેન્સર અકસ્માત માટેની સ્થિતિને ધ્યાનમાં રાખીને તેના ખાસ પેરામીટર સેન્સર ડિવાઇસમાં સેટ કર્યા છે. ત્યારે દ્વિચક્રી વાહન ચાલકો માટે બનાવાયેલું આ હેલ્મેટ બાઇક પર નાણા અને કિંમતી ચીજોની હીરાફેરી કરનારા આંગળિયા અને હીરાના વેપારીઓ માટે આશીર્વાદરૂપ બને તેમ છે. લૂંટવેળાએ કે પછી ધક્કામુક્કીમાં નીચે પાડી દેવાની પરિસ્થિતિમાં પણ તે સીધો જ પોલીસ કે પછી અન્ય લોકોને સંદેશો પાઠવી દે છે. ત્યારે પોતાની કોલેજના વિદ્યાર્થીઓની આ શોધના કોલેજના પ્રિન્સિપાલે પણ બિરદાવી હતી. समर्थ कैंपस में इनोवेटिव 16 नाम से एक प्रोजेक्ट कंपटीशन और एग्जीबिशन का आयोजन किया गया है जिसके अंदर तकरीबन 100 प्रोजेक्ट्स अलग अलग विभिन्न इंजीनियरिंग डिपार्टमेंट्स के द्वारा इंजीनियरिंग फैकल्टीज के द्वारा एग्जीबिट किए गए हैं. उनके बीच में कंपटीशन किया गया है और जिसके अंदर डे टू डे इनोवेटिव आइडियाज़ पावर सेविंग आइडियाज़ एनर्जी कंजर्वेशन आइडियाज़ इन सभी चीज़ों को जिसमें इंक्लूड किया गया है. और एक स्पेशल प्रोजेक्ट जिसके बारे में मैं आपको बताना चाहूँगा कि एक डिजिटल हेलमेट का प्रोजेक्ट यहाँ पर हमने डिफाइन किया है जिसके अंदर इन केस ऑफ एक्सीडेंट हेलमेट विल सेंड SMS थ्रू द GSM टेक्नोलॉजी. सो मैं आप सभी लोगों से अनुरोध करूँगा कि 28 और 29 तारीख को ये प्रोजेक्ट एग्जीबिशन है तो आपको थोड़ा सा समय निकाल करके समर्थ कैंपस जरूर पधारें और इनसे अपना बच्चों को प्रोत्साहन मिलेगा और साथ ही साथ आपको एक नई टेक्नोलॉजी और एक नई एरिया के बारे में आपकी जानकारी बढ़ेगी. આમ જોઈએ તો આ હેલ્મેટ સાચા અર્થમાં ઉપયોગી બની શકે તેમ છે. રાત્રિ મુસાફરી દરમિયાન અને નિર્જન રોડ પર ફરતા બાઇક સવારો માટે તે આશીર્વાદ રૂપ બની રહે એમ છે. ત્યારે સરકાર દ્વારા જો આ હેલ્મેટને મંજૂરી મળી જાય તો માર્ગ અકસ્માતોમાં જીવ ગુમાવનારા લોકોની સંખ્યા ચોક્કસથી ઘટાડી શકાશે અને અનેક પરિવારોને અનાથ થતા બચાવી શકાશે. દીપકસિંહ રાઠોડનો રિપોર્ટ, S9 ન્યૂઝ, હિંમતનગર.